जय श्री कृष्ण स्टूडेंट्स, हाउ आर यू? ओके, वी कंटिन्यू लर्न अ यूनिट 5 प्लेइंग विद द फायर। बराबर, આપણે આગળ જોયું કે કઈ રીતે ફટાકડા બને છે, જે સાયન્સ, જે એની ઉદ્યોગ છે એને પાયોટેકનિક કહેવામાં આવે છે। બરાબર, પાયર એટલે કે ફાયર અને ટેકનિક એટલે આગ, કે જે આગ છે એને આગ એને શીખવાની કળા। બરાબર, તો એમાં આપણને કીધું કે કઈ રીતે ઉપયોગ થાય છે, બરાબર, એને એ ઉપયોગ કરતા એમાંથી શું પરિણામ મળે છે। બરાબર, અને જ્યારે ઇન્ડિયામાં 2000 વર્ષ પહેલા એનો મુખ્ય સ્ત્રોત એટલે કે બ્લેક પાવડર આપણને બહાર આવ્યો, ત્યાર પછી ચાઇનાની વાત આવી, ત્યાર પછી ઇંગ્લિશ મૂક, બરાબર, કોણ હતું? રોજર બેકર, કે જેણે બહાર પાડ્યું પણ કઈ કોડ લેંગ્વેજમાં। ત્યાર પછી આપણને બ્લેક પાવડરનું ફોર્મ્યુલા બતાવ્યું, અને બ્લેક પાવડરને બીજા કયા નામે ઓળખાય છે? ગન પાવડર। હવે એ ફોર્મ્યુલામાં 75, 15 અને 10 ની જેમમાં 3 સરખા ભાગમાં ઘટકો ઉમેરવામાં આવતા હોય છે। બરાબર, અને કેટલાક એક્સપર્ટ એમાં એવું કહ્યું કે એમાં કેમિકલનો પ્રોડક્ટનો પણ ઉપયોગ થાય છે। ત્યાર પછી એમાં આધુનિક કેમિકલનો ઉપયોગ કરવાથી કઈ રીતે પ્રકાશ બહાર આવે છે એની વાત કરી, અને તેનો પ્રમાણ કઈ રીતે આપણે એક સરખા પ્રમાણમાં કરીએ કે જેને દ્વારા કલર બહાર આવે છે, એવા બે કેમિકલની વાત કરેલી છે। એક તો લુમિનેશન્સ અને એક તો ઇન્ડિનેશન્સ, બરાબર, કે જેના દ્વારા પ્રકાશિત તો બહાર આવે છે પણ કલરફુલ બહાર આવે છે। અને ત્યાર પછી આપણને એમાં ઉમેરાતા બીજા પદાર્થની વાત કરી કે કઈ રીતે આ ફટાકડામાંથી બહાર અવાજ આવે છે, બરાબર, લાઉડ નોઇઝ, મોટેથી અવાજ આવે એની ચર્ચા કરી આપણે। અને ત્યાર પછી આપણને એવું કીધું કે આની પદ્ધતિ એકદમ સિમ્પલ છે, કઈ રીતે બને એની વાત કરી, અને ત્યાર પછી આપણને પછીના પેરેગ્રાફમાં આપણને પાયોટેકનિકની કેટલું ડેન્જર છે, દેશોમાં કઈ રીતે બહાર આવ્યું, બરાબર, કેટલું કેટલાક એક્સિડન્ટો થયા તેની ચર્ચા કરી, અને ત્યાર પછી ઇન્ડિયા કે જેમાં સીવા કાશીએ 1992 જે પોતે દીવાશળી બનાવતા હતા, તો તે લોકોએ દિવાળીમાં ઉપયોગ થતા ફટાકડા બનાવ્યા, બરાબર, અને દેશના ખૂણે ખૂણે એમણે પહોંચાડ્યા, પણ એને કારણે કેટલી ઘટનાઓ વર્ષ પછી વર્ષ એ સીવાકાશીમાં થઈ, જે આપણે આંખ દેખાતી જોઈ હતી। એટલે અહીંયા છેલ્લે એવું કીધું આપણે કે બધાને આ ડિટેલ અપાતી નથી, આમાં કેટલાક મહિર લોકો અથવા વિશ્વાસપાત્ર લોકો જ આ કળાને શીખી શકે છે। બરાબર, અહીંયા સુધી આપણે આગલા વિડીયોમાં પ્લેઇંગ વિથ ફાયર કે મોસ્ટ ઓફ લી પાર્ટ બધો અહીં કવર અપ થઈ ગયો કે પાયોટેકનિક શું હતું, બરાબર, એના પર આખી ચર્ચા કરી, એમાં જ મેઇન પાવડર આપણો બ્લેક પાવડર છે, એ બ્લેક પાવડરમાં બીજા પદાર્થોનો ઉપયોગ કરી ફટાકડામાંથી આપણે લાઇટ કઈ રીતે ઉત્પન્ન કરી શકીએ, કલર કઈ રીતે ઉત્પન્ન કરી શકીએ, અને સાઉન્ડ એની ચર્ચા કરી। બરાબર, પછી આપણે આનો નેગેટિવ પોઈન્ટ જોયો કે ડેન્જર, ડેન્જર કઈ કઈ રીતે છે તે જોયું, પછી ફટાકડા બનવાનું ચાલુ થયું શિવા કાશી જે ઇન્ડિયામાં છે, અને તેમાંથી જે લોસ થયો તેની વાત આપણે અહીં કરી। બરાબર, હવે આગળ જોઈએ પેજ નંબર 56 માં લાસ્ટ પેસેજ પર, ઇન મેની કન્ટ્રીઝ, ઘણા એવા દેશોમાં ફાયરબોક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ, બરાબર, ફાયરબોક્સ એટલે ફટાકડા કે જેનો ઉપયોગ યુઝ એટલે કે ઉપયોગ બાય ઇન્ડિવિડ્યુઅલ, ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત, બરાબર, એટલે કે કેટલાક દેશોમાં ફટાકડાનો ઉપયોગ કરવાનો ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત ઉપયોગ કરવાનો અલાઉડ એટલે કે સંમતિ આપી નથી, એટલે કે પોતે એકલા એનો ઉપયોગ કરી નહીં શકે,
only comedy displays specially organized with the help of expert are allowed. Allowed એટલે પરવાનગી આપવી. Only community display. Community એટલે સાર્વજનિક પ્રદર્શન. બરાબર, સાર્વજનિક એટલે સુરક્ષિત રીતે કરવામાં આવતો ઉપયોગ કે એમાં પ્રદર્શન. પછી સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કે કોઈ ખાસ એવું આયોજન કરવામાં આવ્યું હોય એમાં વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ કે આ વસ્તુમાં જે માહિર છે એવા વ્યક્તિનો ઉપયોગ કરી એમની સાથે રહીને જ આવી જગ્યાએ પણ ઉપયોગ કરવાનો અલો પરવાનગી આપી છે એ દેશોમાં. બરાબર, કે જે દેશોમાં ઇન્ડિવિડ્યુઅલી નથી આપેલી પણ એક્સપર્ટ સાથે થઈને આ ફટાકડાનો ઉપયોગ કરવાની આપણને પરવાનગી મળી છે. અ ગ્રેટ ડીલ ઓફ ધ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એઝ ધીસ ડિસ્પ્લે અને એની સાથે સૌથી મોટી પહેલી તો ડીલ કે જે સહેમતી મળે છે ટુ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એક સુરક્ષા માટેની કાળજી માટેની ડીલ એમની સાથે બહાર મૂકવામાં આવે છે. હાઉએવર, આમ છતાં, since haju pan every children are allowed to play with fireworks in india haju pan india ma tame juo to balak ne darek baloko ne fatakda sathe ramvani parvangi mali che barabar etle apde badha j fatakda phodiye chhe it is important to observe certain safety rules કે જેને કારણે ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું બની રહે છે. ઓબ્ઝર્વ સર્ટેન એટલે પાલન કરવાનું સેફ્ટી રૂલ કે આપણે સુરક્ષિત રહીએ એના કેટલાક રૂલ્સ છે પાલન આપણે જે કરવાના છે. બરાબર, કેટલીક ફરજો છે જે આપણે કરવાની છે જે આપણને નીચે આપેલી જ છે. બરાબર, ઓબ્ઝર્વ સર્ટેન એટલે પાલન કરવું. બરાબર, પાલન કરવું. હવે આપણને ઇન્ડિયામાં બધાને ફટાકડા ઉપયોગ કરવાની પરવાનગી આપેલી છે ને આપણે કરતા જ છીએ તો અમે એની સાથે આપણી સેફ્ટી કે આપણે પોતે સુરક્ષિત રહીએ તો તેના કેટલા કાળજી પગલા નિયમો લેવાના છે તો જોઈ લઈએ કે શું શું કાળજી લેવાની છે. બરાબર, તો જ આપણે ફટાકડા ફોડવાની મજા માણી શકીશું. ફાયરબોક્સ શુડ બી અ સ્ટોરેજ. બરાબર, તમે જ્યારે ફટાકડા લેવ છો સ્ટોરેડ એટલે સંગ્રહ કરેલો છે. હેન્ડલ એન્ડ ઇટ વિથ કેર, હેન્ડલ એટલે એનો ઉપયોગ કરો છો એન્ડ લીટ વિથ કેર તે કેટલી કાળજીપૂર્વક કરવી જોઈએ એટલે જેટલા બી ફટાકડા લેવો એનો ઉપયોગ કરો અથવા એને સંગ્રહ કરો તો એ કાળજીપૂર્વક કરવો જોઈએ. ધેર શુડ નેવર બી અ સ્ટોરેજ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ ગેસ સિલિન્ડર ઓર હીટર. They should never, કે આ જે બધા ફટાકડા છે, never be a storage, ક્યારેય પણ સંગ્રહ કરવો નહીં, or અથવા unpack, એટલે કે ખુલેલી વસ્તુ. હવે આપણે તો પેકિંગ ના પેકિંગ લઈએ એમાંથી આપણે ખોલીને થોડાક ખોલી નાખીએ થોડાક રવાડીએ તો એ બધા ફટાકડાને નિયર અ ફ્લેમ જ્યાં જ્વાળા ઉઠતી હોય કે જ્યાં અગ્નિ પ્રગટાવેલી હોય ગેસ સિલિન્ડર ગેસના સિલિન્ડરો મૂકેલા હોય ઓર હીટર કે જ્યાં હીટરો મૂકેલા હોય ગરમ થતી વસ્તુઓ મૂકેલી હોય. બરાબર, હવે તો ઘણા બધા બીજાણુઓ બની ગયેલા કે જે ગરમ એની મેરેબી થાય તો એવી જગ્યાની નજીક તમારા ફટાકડા અથવા જે ખોલેલા ફટાકડા છે એને મૂકવા નહીં. બરાબર, આપણા ઘરમાં ઇન્વર્ટર હોય, બરાબર, પછી રેફ્રિજરેટર હોય, ટેલિવિઝન હોય, ગેસ હોય, ગેસના સિલિન્ડર હોય, પછી ગીઝર હોય, પછી ચૂલા હોય એની આજુબાજુ કશે મૂકવો. ઘરમાં એવી જગ્યાએ મૂકવો કે જ્યાં નાના બાળકો એકદમ નાના બાળકો હાથ ન લગાડી દે. ખુલ્લી જગ્યા, બરાબર, ઠંડી જગ્યા પર મૂકવો. બરાબર, ઓનલી શુડ નેવર વિયર અ લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેર લાઇટિંગ ક્રેકર્સ. બરાબર, ક્રેકર્સ એટલે ફટાકડા, લાઇટિંગ એટલે સળગાવો છો. જ્યારે તમે ફટાકડા સળગાવો ને ત્યારે વન શુડ નેવર વિયર અ લોંગ લાંબા લાંબા કપડાં પહેરવા નહીં. લૂઝ ક્લોથ, ઢીલા કપડાં પહેરવા નહીં. હવેની ફેશન છે આટલી બાંહ આવે પણ લાંબી બાંહ આવે.
બરાબર ને, તો એવા લાંબા બાય, પછી દુપટ્ટો લાગેલો હોય, રૂમાલ હોય, એવા ફટાકડા ફોડતી વખતે એવા કપડાં પહેરવા નહીં, ઓર અ નાયલોન ક્લોથ, અને નાયલોનના કપડાં પણ પહેરવા નહીં, બરાબર, કારણ નાયલોન તરત જ સળગી જાય, બરાબર, આવા આપણા કપડાં પણ સળગી જાય પણ આપણે ફોડીએ ત્યાં સુધીમાં તો આપણે દૂર આવી જાય, નાયલોન જ્યારે તરત જ આગ કેચઅપ કરી લે છે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પ્રોવિઝન્સ, અને હા પાવડર જે ક્રેકર્સમાં આવેલો પાવડર એ પ્રોઇઝન એટલે ઝેરી છે, બરાબર, એટલે અંદરનો જે પાવડર ઉમેરવામાં આવે છે, અંદર આપણે ખોલીએ ને તો પાવડર નીકળે, ઘણી વાર આપણે કારસ્થાન કરી ચૂકેલા છે, મગિયા છે બધું ફોડીને જોઈ લઈએ અંદર શું છે, તો એ ઝેરી પદાર્થ છે, બરાબર, પોઇઝન. બરાબર, ઝેરી પદાર્થ છે, ધે શુડ નેવર બી અ કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, બરાબર, કે જેને કારણે તમારે ફટાકડા કોઈ પણ દિવસ કેરી કેરી એટલે મૂકવું લૂઝ ઇન યોર પોકેટ, ઢીલા એવા પોકેટમાં નહીં મૂકવું, ઓર યોર હેન્ડ અને તમારા હાથમાં પકડી રાખવું નહીં, કારણ આપણે હાથ હેન્ડ બંધ કરીએ, જોજો અહીંયા ગરમી ઉત્પન્ન થાય તો એ ઝેરી પદાર્થ આપણા શરીર પર પણ લાગે, અને ત્યાર પછી જો આપણે હાથ ન ધોઈએ તો એ ઝેરી પદાર્થ આપણા ખોરાકમાં કે આપણા શરીરને બીજાને પણ લાગે એટલે નુકસાન થાય. પોકેટમાં મૂકીએ તો એ પોકેટના કપડાને પણ આપણે ટચ સ્પર્શ થયા જ કરતો હોય કે જેને કારણે ઝેરી આપણા શરીરને સ્પર્શી લે, તો ઝેરી પદાર્થ આપણું કેટલું નુકસાન કરે એ આપણને ખબર જ છે, એટલે એને કોઈ પણ દિવસ કોઈ પણ ફટાકડાને બહુ લોંગ ટાઈમ સુધી કે હાથમાં એકદમ ટાઈટ પકડી નહીં રાખો અથવા ખિસ્સામાં મૂકી ન દેવું કે ચાલો કલાક પછી ફોડીશ, એવું ના, મૂકો તો એને સ્ટોરેજ કરો નહીં તો પછી ના, બરાબર. ઓલસો ફાયરવર્ક શુડ નેવર ઇવન બી અ લિટલ ઇનસાઇડ અ હાઉસ, અને હા એ પણ છે કે ફાયરવર્ક કે આ જે ફાયરવર્ક છે ફટાકડા છે એને કોઈ દિવસ નેવર ઇવર અ બીટ ઇનસાઇડ અ હાઉસ, ઘરની અંદર ઇનસાઇડ અંદર ફોડવા નહીં, હીટ એટલે ફોડવું નહીં, એને ઘરમાં કોઈ દિવસ નહીં ફોડવાનું, આપણે એવું કરતા નથી પણ હવે તો પેલા પોપોપ ઘરમાં ફોડી દે, પણ એમાં રહેલી જે કાંકરીઓ છે ને ઘણી વાર એ નુકસાનકારક છે, બરાબર, આપણે મજાક મસ્તીને કારણે એ સેફટી સાથે બનાવેલી છે એટલે વાંધો નથી, બટ જે આગ લાગતા વસ્તુઓ ઘરમાં ફોડવી નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, બરાબર, જ્યારે તમે કોઈ ફટાકડો ફોડવા જાવ છો ત્યારે નેવર બેન્ડ, બેન્ડ એટલે નમીને એને સળગાવો નહીં, તો બેસીને બી નહીં સળગાવો, બરાબર, થોડાક દૂરથી જ એને સળગાવી દેવું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રીટેન પીપલ, અને કોઈ પણ દિવસ આ ફટાકડાનો ઉપયોગ ફાયર ટેન ફ્રાઇટેડ પીપલ, ફ્રાઇટેડ એટલે ડરાવવા માટે, લોકોને ડરાવવા માટે કરવો નહીં, કે મગજી હાથમાં લીધે કોઈ વ્યક્તિ ડરશે એમ એના સાઈડ ફેંકી દેવું એવું કરવું નહીં, એને કારણે એને પણ ડરજી લાગી જાય અથવા કંઈક નુકસાનની કારણે આગ પણ લાગી જાય, બરાબર, ફ્રેન્ડેડ એટલે ડરેલો વ્યક્તિ. If in spite of being carefully, you do not get a burn, go to the doctor instead to apply oil or ointment. Ointment. If you in spite of being carefully, જો તમે આટલી કાળજી કરતા પણ you do get a burn, તમે દાઝી જાઓ છો. આટલી કાળજી કર્યા છતાં પણ જો તમે દાઝી જાઓ છો, ગો ટુ ધ ડોક્ટર ઇન્સ્ટેડ, ઇન્સ્ટેડ એટલે તરત જ ડોક્ટર પાસે જાઓ, કાં તો એપ્લાય ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, બરાબર, અથવા દાઝેલાના ભાગે તેલ ચોપડો અથવા મલમ, દાઝવાની મલમ આવે એને લગાવો, બરાબર, ઓઇન્ટમેન્ટ એટલે મલમ. બરાબર, મલમ મલમ પણ લગાડી શકો, બરાબર, એટલે કદાચ આટલી કેર કરતા પણ જો તમને ડસી જાઓ
તો તમે તરત જ ડોક્ટર પાસે જાઓ કે તો તેલ અથવા તો મલમ ચોપડો આપણે શું કરીએ દાજી જાય તો પાણી રેડીએ એના એ પાણીથી ઉપેલા ફૂટે એવું ના કરવું એના પર તેલ અથવા મલમ ચોપડો With care and consignations, we can make our favorite festivals a much safer one. With care, આ કાળજીથી અને consignations, સાવધાની પૂર્વક જો we make our જો કરીએ તો આપણે આપણું favorite festival એટલે જે પ્રિય તહેવાર છે એને much safer one વધારે સુરક્ષિત બનાવી શકીએ consignations એટલે સાવધાની પૂર્વક આપણે આ વિડીયોમાં જોયું કે કઈ રીતે બધા દેશો ઘણા દેશોમાં ઇન્ડિવિડ્યુઅલી ફટાકડા વાપરવા નથી દેતા અને ઇન્ડિયામાં આપણે બાળકોને પણ એની સાથે રમવા દઈએ છીએ બરાબર તો ત્યારે કેટલી કાળજી રાખવાની છે તો એ કાળજી કઈ કઈ છે તો પહેલા તો એ છે કે આપણે જ્યારે પણ ફાયર એટલે કે ફટાકડા ફોડીએ બરાબર તો ત્યારે આપણે ઢીલા કપડા પછી નાયલોનના કપડા અને લાંબા કપડા પહેરવાના બીજું એને જ્યારે સ્ટોરેજ કરો તો ગરમીની ગરમી આપતી વસ્તુથી દૂર રાખવા એટલે કે એને ઠંડી અને સૂકી જગ્યા પર મૂકવા પછી શું કીધું કે એમાં એમાં જે પાવડર રહેલો એ ઝેરી છે માટે એને કોઈ દિવસ હાથમાં કે પોકેટમાં પકડવું નહીં ઘરમાં ફટાકડા ફોડવા નહીં વાંકા વળીને ફટાકડા ન ફોડવા કોઈને બીક ડરાવવા માટે પણ ફટાકડા ફોડવા નહીં બરાબર અને જો આ બધી સુરક્ષિત કરતા છતાં પણ જો તમે ડરી જાઓ તો ડોક્ટર પાસે તુરંત ડોક્ટર પાસે અથવા તો એક તેલ અથવા મલમ આવે તે તમારે લગાવી દેવું એટલે દિવાળીનો સમય નજીક હોય તો હવે આપણે તો મોડા થઈ ગયા તો એ મેડિકલમાંથી મલમ લાવીને ઘરમાં રવા દેવાનું કે બાય ચાન્સ કદાચ આ પોઝિશન આવી તો આ મલમ આપણે તરત એપ્લાય કરી શકીએ બરાબર એટલે છેલ્લે આપણે એમ કહીએ છે કે આપણો જે આપણે એકદમ ફેવરેટ જે એકદમ પ્રિય તહેવાર છે એને આપણે સુરક્ષિત પોતે આ કાળજી અને સાવધાની પૂર્વક કરી શકીએ છીએ બરાબર અહીંયા આપણો પાઠ પૂરો થાય છે લાંબો પાઠ હતો ઘણા સાયન્ટિફિક વર્ડ હતા ઘણું જાણવાનું મળ્યું બરાબર અને છેલ્લે અંતે આપણને સુરક્ષિત કઈ રીતે રહેવું કઈ રીતે આપણે એન્જોયમેન્ટ કરીશું આપણી લાઈફને તો એ વસ્તુ પણ આપણને અહીં જણાવી દીધી એટલે એ વાત પણ આપણને અહીં જણાવી દીધી છે બરાબર તો આપણે આખા પાઠમાં પાયો ટેકનિક શું છે બરાબર એમાં યુઝ થતો બેઝિક મટીરિયલ જે બ્લેક પાવડર છે એની સાથેના બીજા મટીરિયલ્સો કેટલા પ્રમાણમાં બરાબર શા માટે એનો યુઝ થાય છે એ આપણે શીખા આ ફાયરવર્કને જ્યારે ફાયર કરવામાં આવે એટલે કે સળગાવવામાં આવે ત્યારે આપણને લાઇટ કલર સાઉન્ડ બરાબર એ બધું જોવાનું મળે છે પછી ઇન્ડિયામાં શિવાકાશીમાં જેમણે ફર્સ્ટ ટાઈમ ફટાકડા બનાવવાની ચાલુ કરી છે અસફળતા મળી બરાબર અને ત્યાર પછી આ બધી જે ડેન્જરનેસ કે આ ફાયરવર્કની કેટલીક ડેન્જરસ પણ છે તે પણ આપણને જણાવવામાં આવ્યું અને અંતે એવું કહે છે કે ઇન્ડિયામાં તો બાળકને પણ ફટાકડા ફોડવા દે છે બરાબર એટલે એની સાથે રમવા દે છે તો એની સાથેની રહેલી કેટલીક સુરક્ષા થવા માટેની બાબતો જે આપણને છેલ્લા પેરેગ્રાફમાં સમજાવી છે બરાબર આટલી વસ્તુ આપણે પ્લેઇંગ વિથ ફાયર કે આગ સાથે કઈક રમાય બરાબર આગ સાથે રમો ત્યાંની રહેવાથી કાળજી આગ કઈ રીતે લાગે છે એ બધી વસ્તુ આપણને સમજાવી આગળ પણ કીધું હમણાં પણ કહું છું બરાબર આ ખાલી શીખવા પૂરતું અને જાણવા પૂરતું હતું કે આપણે જાણવાની જિજ્ઞાસા હતી આજ સુધી તો એના માટેનો આ એક પાઠ હતો આપણે જાતે કોઈ પાવડરની ઉપયોગ કરીને કોઈ ફટાકડો બનાવવાનો નથી બરાબર અથવા કોઈ ફટાકડો હોય તો તેનો મિસયુઝ કરવાનો નથી કે એને આખો ખોલીને પાછો નવી રીતે બનાવી બરાબર જે છે તમે ફટાકડા લાવ્યા છો એને સેફલી રીતે એન્જોય કરો ફોડો બરાબર દિવાળી વીતી ગઈ છે પણ વધેલા પાછા ફટાકડાને આવી રીતે મિસયુઝ ન કરતા બરાબર હવે જોઈએ આપણે કે એક્સરસાઇઝમાં શું કરવાનું છે શબ્દાર્થ મેં લખાવી દીધા છે કેટલાક પોઈન્ટ જે થોડાકને ધ્યાન રાખવાના હતા એ બોર્ડ વર્ક મેં કર્યા હતા
बराबर नीचे आपेली ग्रोसरी जे वर्ड्स भारी लागे लखजो बराबर વધારે ના ન લખશો તો ચાલશે કારણ કે મેં એ વર્ડ્સ લખેલા હતા જ એટલે બધા મોસ્ટ ઓફલી આવી ગયા છે અને હવે પેજ નંબર 61 ઉપર સોરી 60 પર 60 માં પાના ઉપર સી 2 આપેલું છે ટ્રુ એન્ડ ફોલ્સ એ તમારે 10 જેટલા છે તમારે તમારી નોટબુક્સ માં લખવાના છે પછી સી 4 છે ક્વેશ્ચન આન્સર છે ફક્ત એક વાક્યમાં છે જવાબ એ પણ તમારે 7 7 ક્વેશ્ચન આન્સર લખવાના છે એની નીચે સી 5 આપેલી છે બરાબર એ સી 5 માં 7 ક્વેશ્ચન આન્સર છે એટલે થોડા મોટા છે બરાબર સમજો તો આવડશે એટલે એ પણ લખવાના છે એટલે સી 2 સી 4 અને સી 5 તમારી નોટબુક્સ માં લખવાના છે અને એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ છે જે પહેલા જ મેં આ પાઠ શરૂઆત માં મેં કીધું હતું કે શોર્ટ નોટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે શોર્ટ નોટ પણ આપેલી છે ત્રણ શોર્ટ નોટ અહીંયા આપણને આપેલી છે એક તો બાયોટેકનિક્સ બરાબર બીજો હતો સેફટી પેરિક્યુસિસ સેફટી પેરિક્યુસિસ એટલે કે ફટાકડા ઉપયોગ કરતી વખતે લેવાતી કાળજી જે આપણે લાસ્ટમાં જોયું બરાબર અને ત્રીજી છે ગન પાવડર એટલે શું બ્લેક પાવડર મેં તમને કીધું તેમ તમને ગન પાવડર પણ પૂછી શકાય અથવા બ્લેક પાવડર પણ પૂછી શકાય કન્ફ્યુઝ થવાનું નથી પણ સૌથી વધી ઇમ્પોર્ટન્ટ હોય તો આગળ એટલે તમારે ફક્ત પહેલી અને ત્રીજી શોર્ટ નોટ લખવાની છે સેફટી વાળી પ્રોટેક્ટિવમાં તમારે ફક્ત જોઈ જોવાનું છે કે પૂછાય તો આવડવું જોઈએ બરાબર એટલે લખવાનું આપે છે એટલે સી 2 માં ટ્રુ એન્ડ ફોલ્સ લખવાના સી 4 માં 7 ક્વેશ્ચન લખવાના સી 5 માં બી 7 ક્વેશ્ચન આન્સર લખવાના અને સી 6 માં બે શોર્ટ નોટ લખવાની છે ફાયર ટેકનિક અને ગન પાવડર અથવા બ્લેક પાવડર બરાબર આ રીતે લખવાનું છે બરાબર તો અહીંયા તમારો આ પેરેગ્રાફ પૂરો પાઠ પૂરો થાય છે બરાબર અને આના રિલેટેડ તમને ફેવરિટ ફેસ્ટિવલ અથવા ક્રેકર્સ વિશે પણ નિબંધ અથવા ઈમેલ પૂછી શકાય બરાબર એની કાળજી તમારે રાખવી અને એના વિશે પણ પ્રિપેર કરવું બરાબર આઈ હોપ તમને આ પાઠમાં સમજ આવી હશે અને મને ખબર છે ત્યાં સુધી તમે આ શોર્ટ નોટ પણ મોડે કરી દેશો Thank you and take care.